નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ડીજી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આજે આપણે વેલ્ડર ટ્રેડ થિયરી વિષયમાં લેક્ચર નંબર છત્રીસમાં કાર્બાઈ ટુ વોટર જનરેટરની વાત કરીશું ગેસ વેલ્ડિંગનો આ ટોપિક તમારા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે તો ચાલો આજનો લેક્ચર શરૂ કરીએ ઓકે આ લેક્ચરમાં આપણે મુખ્ય બે મુદ્દાની ચર્ચા કરવાની છે જેમાં નંબર વન છે કાર્બાઈ ટુ વોટર જનરેટરનો પરિચય અને નંબર બે છે કાર્બાઇ ટુ વોટર જનરેટરનો કાર્ય સિદ્ધાંત ઓકે તો આપણે ડિટેલમાં જોઈએ તો સૌથી પહેલાં વાત કરીએ કાર્બાઈ ટુ વોટર જનરેટર વિશે તો કાર્બાઈડ ટુ વોટર જનરેટરમાં પાણી ઉપર કેલ્શિયમ કાર્બાઇડ આપમેળે પડવા દેવામાં આવે છે તો જે કાર્બાઈ ટુ વોટર જનરેટર છે એ કંઈક આ પ્રકારે દેખાતું હશે અને એની અંદર આ જે નીચેની ટેન્કવાળો ભાગ છે એની અંદર પાણી ભરવામાં આવે છે અને ઉપરનું જે ભાગ છે એ ઓપરની અંદર કેલ્શિયમ કાર્બાઇડ ભરવામાં આવે છે અને ત્યાંથી કેલ્શિયમ કાર્બાઇડ છે એ આપમેળે આ પાણીની અંદર પડવા દેવામાં આવે છે ત્યારબાદ પાણી અને કેલ્શિયમ કાર્બાઇડ બંને ભેગા થતાં રાસાયણિક ક્રિયાને કારણે છે એ એસિડિલિન ગેસ ઉત્પન્ન થાય છે એ આખો આનો જે છે એ સિદ્ધાંત છે જેને આપણે ડિટેલમાં આગળ ભણવાનો છે આગળ વાત કરીએ તો કે કાર્બાઈ ટુ વોટર જનરેટર છે એ હાઈ પ્રેશર પ્રકારનું એસિટીલિન ગેસ જનરેટર છે આની અંદર આ જનરેટરમાં તમે એક કિલોગ્રામ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલા દબાણે એસિટીલીન ગેસ છે ઉત્પન્ન કરી શકો છો નેક્સ્ટ આગળ ડિટેલમાં વાત કરીએ તો કાર્બાઈ ટુ વોટર જનરેટરનો કાર્ય સિદ્ધાંત તો અહીંયા જે છે એ તમે આગળ જે છે એ જનરેટર જોયું કે જેની અંદર એ કંઈક આ પ્રકારે દેખાય છે ફોટામાં પરંતુ એ જે છે એ અંદરથી તરફથી કંઈક આ પ્રકારે દેખાતું હશે જે તમે અહીંયા ફોટામાં છે એ જોઈ શકો છો જેનો આપણે વિગતવાર છે અભ્યાસ કરવાનો છે તો જોઈએ તો કે જનરેટરની વોટર ટેન્કને વોટર લેવલ સુધી ભરી દેવામાં આવે છે તો અહીંયા તમે જોવો છો એના મુજબ કે આ જે જનરેટરનો નીચેવાળો ભાગ છે એ વોટર ટેન્ક છે એની અંદર અહીંયા જે છે એ પાણીનું લેવલ છે ત્યાં સુધી છે એને પાણીથી છે એ વરી દેવામાં આવે છે ત્યારબાદ કાર્બાઇડ છે એ ઓપરને કાર્બાઈડ ઓપરને એન્ડી ચૌદ સાઇઝના કાર્બાઇડ વડે છે એ ભરવામાં આવે છે તમે અહીંયા જુઓ છો એના મુજબ આ જે ઉપરનો ભાગ છે એ થઈ જશે કાર્બાઇડ ઓપર એની અંદર છે એ એન્ડી ચૌદ સાઇઝનો કાર્બાઇડ હોય એ છે એ ભરી દેવામાં આવે છે ત્યારબાદ આ જે ઓપર છે એને પાણીની ટેન્ક ઉપર ફિટ કરવામાં આવે છે અહીંયા તમે જોવો છો એના મુજબ આ જે આખી ટેન્ક છે એના ઉપર આ ઓપર છે એને ફિટ કરવામાં આવે છે ત્યારબાદ જનરેટર ચાલુ કરવામાં આવે છે તેથી ફિડિંગ લિવરની મદદથી કાર્બાઇડને પાણીમાં પાડવામાં આવે છે આ સમયે ગેસ આઉટલેટ વાલ્વ અને રિલીફ વાલ્વ છે એ બંધ હોય છે શા માટે બંધ હોય છે એ આપણે આગળ ડિટેલમાં જોઈશું તો અહીંયા તમે જોવો છો એના મુજબ કે આ જે છે એ કાર્બાઇડ ઓપર છે એની અંદરથી કાર્બાઇડ છે અહીંયા છે એ નીચે તરફ દાખલ કરવામાં આવશે અને જનરેટર છે એ ચાલુ કરવામાં આવશે આ સમયે જે છે અહીંયા તમે જોવો છો એના મુજબ આ જે છે એ આઉટલેટ વાલ્વ છે અને ઉપર તો અહીંયા તમને અહીંયા આપેલો છે એ છે રિલીફ વાલ્વ તો એ બંને વાલ્વ છે એ જ્યારે તમે જનરેટર ચાલુ કરો ત્યારે છે એ બંધ રાખવામાં આવશે ઓકે આગળ બીજી વાત કરીએ તો ફીડ વાલ્વ ફીડ રોડ અને ડાયાબ્રામની મદદથી કંટ્રોલ કરવામાં આવે છે તો અહીંયા જે તમને આપેલો છે આ જે છે એ આખો અહીંયા ફીડ વાલ્વ છે ફીડ વાલ એટલે બીજું કશું નહીં જે ઓપરની અંદર કાર્બાઇડ ભરેલો છે એને છે અહીંયા ટેન્કની અંદર દાખલ કરાવવાનો છે એના માટેનો જે વાલ હશે એને છે એ ફીડ વાલ કહેવામાં આવે છે પરંતુ એનો કંટ્રોલ કરવા માટે એટલે કે એને નિયંત્રિત કરવા માટે છે એ ફીડ રોડ અને ડાયાફ્રામ છે એની મદદ લેવામાં આવે છે તો ડાયાફ્રામ એટલે તમને અહીંયા આપેલો છે જે કંઈક રબરનો પડદો એવું તમે સમજી લો અને વચ્ચે જે છે એ આખો તમને જે સળિયો આપેલો છે એને ફીડ રોડ કહેવામાં આવે છે આગળ જોઈએ તો કે ડાયાફ્રામની વિરુદ્ધ બાજુએ એક કમ્પાઉન્ડ સ્પ્રિંગ ફીટ કરેલી હોય છે જેને અડજસ્ટિંગ સ્ક્રૂ વડે કંટ્રોલ કરવામાં આવે છે તો અહીંયા તમે જોવો છો એના મુજબ કે આ જે ડાયાગ્રામ પડદો જે છે એના ઉપર જે છે એક સ્પ્રિંગ છે એ રાખવામાં આવેલી છે જેને કમ્પાઉન્ડ સ્પ્રિંગ કહેવામાં આવે છે અને એને કંટ્રોલ કરવા માટે છે પ્રેશર અડજસ્ટમેન્ટ કરવા માટે છે અહીંયા એક જે છે એ અડજસ્ટિંગ સ્ક્રૂ જે છે એ આપેલો હશે કે જે સ્ક્રૂ હશે એને તમે છે એ ફેરવી શકો છો મતલબ કે જે છે એ દબાણ વધારી શકશો અને ઘટાડી શકશો જે તમને આગળ આપેલું છે કે અડજસ્ટિંગ સ્ક્રૂ વડે દબાણ વધારી કે ઘટાડી કાર્બાઇડની સપ્લાય છે એ વધારી કે ઘટાડી શકાય છે એ કઈ રીતે થાય છે એ સમજાવું તો કે અહીંયા તમને જે સ્ક્રૂ આપેલો છે એનાથી તમે જે છે એને ફેરવીને દબાણ છે એ વધારશો એ દબાણ વધારશો એ સ્પ્રિંગ ઉપર આવશે સ્પ્રિંગ જે છે આ ડાયાફ્રામ એટલે કે પડદા ઉપર છે એ દબાણ વધારે છે પડદા સાથે જે છે આ ડાયાફ્રામ સાથે જે છે એ ફીડ રોડ જોડેલો છે એ ફીડ રોડ ઉપર દબાણ વધતા એ ફીડ રોડ છે એ નીચે તરફ ખેંચાશે અને નીચે તરફ આવવાથી એ વાલ જે છે એને વધારે ખુલ્લો કરે છે અને વાલ વધારે ખુલશે એટલે આ જે ઓપર છે એની અંદર જે કેલ્શિયમ કાર્બાઇડ ભરેલો છે એ વધારે છે એ નીચે તરફ છે એ આવે છે આ સ્ક્રૂને જે છે એ તમે ખોલી નાખશો બરાબર ઢીલો કરી નાખશો એટલે શું થશે આ જે મેં તમને કીધું એની આખી ઉલટી પ્રોસેસ થશે કે અહીંયા ડાયગ્રામ ઉપર છે એ સ્પ્રિંગનું દબાણ છે એ ઘટે છે આ ફીડ રોડ છે એના ઉપર પણ દબાણ ઘટે છે અને એ ઉપર તરફ જાય છે અને વાલ જે છે એ ઓછો ખુલે છે જેના કારણે કેલ્શિયમ કાર્બાઇડ ઓછો છે નીચે તરફ દાખલ થશે ઓકે આગળ શું થશે એ સમજીએ તો પાણીમાં પડતો કાર્બાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડિલિન ગેસ બનાવે છે આગળ આપણે જાણીએ છીએ એના મુજબ અહીંયા છે એ પાણી ભરેલું છે ઉપરથી કેલ્શિયમ કાર્બાઇડ છે એ દાખલ થાય છે તો પાણી અને કેલ્શિયમ કાર્બાઇડ બંને ભેગા થશે તો બંને ભેગા થઈને રાસાયણિક પ્રક્રિયા કરશે અને એના વડે એસિડિલીન ગેસ છે એ ઉત્પન્ન થશે આગળ શું થશે તો કે ચેમ્બરનું ચેમ્બરમાં ગેસનું દબાણ વધતાં ફીડવાલ બંધ થાય છે અને કાર્બાઇડની સપ્લાય છે એ અટકે છે હવે શું થશે તો કે અહીંયા જે છે એ તમે પાણી ભરેલું છે એની અંદર કેલ્શિયમ કાર્બાઇડ દાખલ થયો એની અંદરથી પ્રક્રિયા થઈને છે એ એસિડિલિન ગેસ ઉત્પન્ન થયો એ એસિડિલિન ગેસ જે છે એ અહીંયા આ ચેમ્બરની અંદર દબાણ છે એ વધારે છે અને એ દબાણ વધવાને કારણે છે અહીંનો જે ફીડ વાલ્વ જે છે એ ફીડ વાલ્વ છે એ બંધ થઈ જશે જેના કારણે કેલ્શિયમ કાર્બાઇડ આ ઉપરની અંદરથી અંદર તરફ દાખલ થતું છે એ અટકી જશે ત્યારબાદ તો કે ઉત્પન્ન થયેલ એસિડિલિન ગેસને આઉટલેટ વાલ વડે બહાર કાઢવામાં આવે છે અહીંયા આ જે આઉટલેટ વાલ્વ છે જે તમે અહીંયા છે એ જોઈ શકો છો આખું જે ફોટાની અંદર તમને ગોઠવણ આપેલી જોઈ શકાય છે એ મુજબ અહીંથી છે જે ઉત્પન્ન થયેલો એસિડિલિન ગેસ છે એને બહાર કાઢવામાં આવે છે અને આ ગેસ જે છે એ ફ્લેશબેક એરેસ્ટર કમ પ્યોરિફાયરમાંથી પસાર થઈને ઉપયોગ યોગ્ય બને છે તમને અહીંયા ફ્લેશબેક એરેસ્ટર જે છે એનું અરેન્જમેન્ટ આપેલું છે જે તમે જોઈ શકો છો એટલે કે જનરેટરમાંથી જે એસિટીલિન ગેસ છે એ પાઇપ વડે જ્યાં આ ફ્લેશબેક એરેસ્ટર છે એની અંદર દાખલ થાય છે ફ્લેશબેક એરેસ્ટરનું કામ એ છે કે આની અંદર બેકફાયર અથવા તો ફ્લેક ફ્લેશબેક થતું છે એ અટકાવે છે એટલે કે દબાણને કારણે જે એક્સિડન્ટ થવાનું સંભાવના છે આ ફ્લેશબેક એરેસ્ટર છે એ ઘટાડી દે છે અને સાથે એની અંદર પ્યોરિફાય પણ હશે પ્યોરિફાયર પણ હશે જે આ એસિડિલિન ગેસ જે છે એને શુદ્ધ કરે છે હવે આગળ શું થશે એ સમજીએ તો ગેસ ચેમ્બરમાંથી નીકળવાથી ચેમ્બરનું પ્રેશર ઘટે છે ત્યારે કાર્બાઇડની સપ્લાય છે એ ચાલુ થાય છે અને ફરી પાછું પ્રેશર વધે ત્યારે કાર્બાઇડની સપ્લાય અટકી જાય છે તો આપણે આખું આગળ સમજ્યા એના મુજબ કે ઓટોમેટિકલી જેમ આની અંદરથી ગેસ છે એ બાર તરફ જશે એટલે અંદરનું દબાણ ઘટી જશે અંદરનું દબાણ ઘટી જશે એટલે આ વાલ ફીડવાલ જે છે એ ખુલી જાય છે અને એની અંદરથી જે ઓપર છે એની અંદરનો કેલ્શિયમ કાર્બાઇડ છે આ જનરેટરની અંદર દાખલ થાય છે ફરી વખત પાણીની સાથે ભળીને એસિડિલિન ગેસ ઉત્પન્ન કરશે અંદર ચેમ્બરમાં છે એ દબાણ વધશે દબાણ વધશે એના કારણે આ ફીડવાલ જે છે એ બંધ થઈ જશે અને ગેસ છે એ બાર તરફ આવશે એટલે પાછું દબાણ ઘટશે પાછો કેલ્શિયમ કાર્બાઇડ અંદર થશે આ પ્રક્રિયા જે છે એ સતત છે એ ચાલુ રહે છે આગળ જોઈએ તો કે ઓપરમાં રહેલ તમામ કાર્બાઇડ વપરાઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલુ રહે છે જે આપણે કીધું એના મુજબ અને આગળ જોઈએ તો કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ જેને આપણે સ્લેક્ડ લાઈમ અથવા તો સ્લજ કહીએ છીએ એ જનરેટરના તળિયે જમા થાય છે તેને એજિટેટરની મદદથી સ્લજ આઉટલેટ વડે દૂર કરવામાં આવે છે તો આપણે આખી પ્રક્રિયા તો કરી લીધી એસિડિલિન ગેસ ઉત્પન્ન કરવાનો છે એ ઉત્પન્ન પણ કરી લીધો પરંતુ આ જે કેલ્શિયમ કાર્બાઇડ છે એ પાણીની અંદર જશે એની અંદરથી રાસાયણિક પ્રક્રિયા થઈને છે એસિડિલિન ગેસ ઉત્પન્ન થશે પણ વધારામાં સાથે છે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ઉત્પન્ન થશે જેને સ્લેક્ડ લાઈમ અથવા તો સ્લજ કહેવામાં આવે છે એ અહીંયા છે એ તમે તળિયે જોઈ શકો છો એ તળિયે જમા થશે બરાબર અને એને આ એજિટેટર એટલે કે એક પ્રકારનો જે પ્રકારે પંખો હોય એ પ્રકારનું અરેન્જમેન્ટ જેને તમે અહીંથી છે એ ફેરવી શકો છો તો એ એજિટેટર વડે ફેરવીને જે છે આ સ્લજને અહીંયા જે સ્લજ આઉટલેટ વાલ આપેલો છે ત્યાંથી જે તમે આસાનીથી જે બાર તરફ કાઢી શકો છો આગળ જોઈએ તો કે જનરેટરમાં ગેસનું સંપૂર્ણપણે ઓટોમેટિક ઉત્પાદન છે એ થાય છે આપણે વોટર ટુ કાર્બાઈડ જનરેટરની અંદર વાત કરી હતી કે એની અંદર ઓટોમેટિકલી પણ ગેસ તમે ઉત્પન્ન કરી શકો છો અને મેન્યુઅલી પણ ઉત્પન્ન કરી શકો છો પરંતુ કાર્બાઈડ ટુ વોટર જનરેટર જે છે એ માત્ર ને માત્ર તમે ઓટોમેટિકલી છે એ ઉપયોગમાં લઈ શકો છો આગળ જોઈએ તો કે જનરેટરમાં ગેસના વધુ દબાણને લીધે અકસ્માત થતો અટકાવવા જનરેટર સાથે રિલીફ વાલ્વ છે એ જોડવામાં આવેલો હોય છે તો આપણે આગળ વાત કરીએ એના મુજબ કે રિલીફ વાલ્વ જોડેલો હોય છે તો આની અંદર જે એસિડિલિન ગેસ ઉત્પન્ન થાય બરાબર એનું દબાણ છે એ ખૂબ વધારે પડતું છે એ વધી જાય તો એના કારણે કોઈ એક્સિડન્ટ ના થાય એના માટે અહીંયા રિલીફ વાલ્વ પણ છે એ જોડેલો હોય છે જે રીતે આપણે પ્રેશર કુકરમાં હોય છે કે અંદરનું પ્રેશર ખૂબ વધી જશે તો આ જે રિલીફ વાલ્વ છે એની અંદરથી ગેસ છે બહાર તરફ નીકળી જશે ઓકે મિત્રો તો આજે આપણે છે એ કાર્બાઈ ટુ વોટર જનરેટર વિશે છે વાત કરી જેની અંદર આપણે કાર્બાઈ ટુ વોટરની સંપૂર્ણ માહિતી મેળવી જો તમારે વધુ માહિતી જોઈતી હોય અને આ લેક્ચરની પીડીએફ ફાઇલ જોઈતી હોય તો તમે અમારી ટેલિગ્રામ ચેનલ ડીજી એજ્યુકેશનમાં જોડાઈ શકો છો તેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને છે સબસ્ક્રાઈબ કરો જો તમને આ પ્રકારના વિડીયો પસંદ હોય તો વિડીયો લાઇક કરો મિત્રો સાથે શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ આપણે મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે